નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ, આમાં એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જેને કહેવાય છે એસ્કેપ વેલોસિટી. એસ્કેપ વેલોસિટી અથવા તો નિષ્ક્રમણ ઝડપ, એસ્કેપ સ્પીડ પણ કહી શકાય. તો નિષ્ક્રમણ ઝડપ એ ઝડપ છે કે જે કોઈ પદાર્થને આપણા આપવામાં આવે, અને જો આપણે ખાસ પૃથ્વીની વાત કરીએ તો પૃથ્વી પર કોઈ પદાર્થ પડેલો હોય અને એને આપણે આ નિષ્ક્રમણ ઝડપ જેટલી ઝડપ આપી દઈએ તો એ જે પદાર્થ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. બરાબર, તો સૂત્ર તો આપણે જોવાનું જ છે, પણ એ સૂત્ર કઈ રીતના આવે છે એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અહીંયા, કારણ કે એ જે પ્રોસેસ છે એ પ્રોસેસ પર પણ સવાલો આવે છે. તો આપણે પૃથ્વી પર રહેલો એક પદાર્થ લઈ લઈએ, આ પૃથ્વી છે અને આનું કેન્દ્ર અહીંયા છે, આનું દળ કેટલું છે એમઈ અને આની ત્રિજ્યા છે આરઈ. હવે આ પૃથ્વીની સપાટી પર કોઈ એક પદાર્થ પડેલો છે જેનું દળ સ્મોલ એમ છે, બરાબર, અને આને આપણે એક વેગ આપવાનો છે વી, અને આ જે વેગ છે આ વેગ એટલો હોવો જોઈએ અથવા ઝડપ એટલી હોવી જોઈએ કે આ જે દળ છે સ્મોલ એમ દળનો જે પદાર્થ છે એ આ પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી છટકી જાય અને સ્પેસમાં ઇન્ફાઇનાઇટ અંતર સુધી આપણે લઈ જવાનો છે. બરાબર, તો અત્યારે તમે હાલ જોઈ શકો છો કે આ જે તંત્ર છે આ તંત્રની કુલ ઉર્જાની વાત કરીએ તો કુલ ઉર્જા થશે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી છે, એ છે હાફ એમ વી સ્ક્વેર, અને સ્થિતિ ઉર્જા છે એની માઇનસ જી એમ ઈ એમ અપોન આરઈ. બરાબર ને, કારણ કે આ બંને વચ્ચે અંતર કેટલું છે આરઈ જેટલું છે અને પૃથ્વીનું દળ એમઈ અને કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું માની લો. તો એમઈ જી એમ ઈ એમ બાય આરઈ માઇનસમાં એની સ્થિતિ ઉર્જા છે. બરાબર, હવે આ પદાર્થને આપણે ક્યાં લઈ જવાનો છે, પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રની બહાર, એટલે કે આપણે કહી શકીએ કે અનંત અંતરે આપણે એને લઈ જવાનો છે. જ્યારે આપણે એને અનંત અંતરે લઈ જઈએ અથવા એટલી ઝડપ આપીએ કે અનંત અંતરે પહોંચી જાય તો અનંત અંતરે આપણે એવું કહી શકીએ કે આની જે સ્થિતિ ઉર્જા હશે યુ શૂન્ય થઈ જશે પ્લસ એની જે ગતિ ઉર્જા છે એ શૂન્ય થઈ જશે. એનો મતલબ કે ટોટલ ઉર્જા છે એ ઝીરો થઈ જવી જોઈએ. બરાબર છે, તો ટોટલ ઉર્જા ઝીરો થઈ જવી જોઈએ તેના માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી આપવી પડે અથવા તો આપણે આ VE કહીએ, આ VE નું મૂલ્ય આપણે લાવવાનું છે. તો અહીંયા આપણે VE કરી દઈએ તો કુલ ઉર્જા ઝીરો કરવાની છે. તો આ સૂત્રમાં કુલ ઉર્જા ઝીરો કરી દો તો ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ હાફ એમ VE સ્ક્વેર માઇનસ જી એમઈ એમ અપોન આરઈ. યાર જો અહીંયાથી આ એમ કેન્સલ થઈ જશે તો VE નું મૂલ્ય કેટલું આવશે, VE આવશે રૂટ કેટલું થઈ જશે આને આ બાજુ લઈ લઈએ આપણે તો 2GME upon RE થઈ જશે. કેલેવામાં V આ છે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર, VE is equals to root 2GME by RE. અથવા આને આપણે જો સ્મોલ g ના સ્વરૂપમાં દર્શાવવું હોય તો એક કામ કરો, આને RE વડે ગુણાકાર ભાગાકાર કરજો તો અંડર રૂટ 2GME upon RE square into RE કરી દીધી તો જી એમ ઈ બાય આર ઈ સ્ક્વેર સવારે આપણે જોઈ ગયા એ છે ક્ષેત્રની તીવ્રતા. તો જી ઓન સરફેસ છે તો 2 જી ઓન સરફેસ ઇનટુ આર ઈ. ક્લિયર, હવે આ તમે કિંમત મૂકશો જી ઓન સરફેસ ની અને રેડિયસ ઓફ અર્થ ની તો તમને આ જે મૂલ્ય છે લગભગ 11.2 કિલોમીટર પર સેકન્ડ મળશે. બરાબર, તો કોઈ પણ પદાર્થ પૃથ્વીની સપાટીથી જો 11.2 કિલોમીટર પર સેકન્ડ અથવા એના કરતા વધારે વેગથી ફેંકવામાં આવે તો એ શું કરશે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ કે જે નિષ્ક્રમણ ઝડપ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ અંડર રૂટ 2GSRE હોય તો એ પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળીને એને છોડીને જતું રહેશે. ખરવેડી, તો આ પ્રોસેસ આપણે ખાસ યાદ રાખવાની છે કે કઈ રીતના નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આવે છે. બાકી મૂલ્ય તો આપણને ખ્યાલ જ છે, પૃથ્વીની સપાટી પર 11.2 કિલોમીટર પર સેકન્ડની કોઈ પદાર્થને ફેંકીએ તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે. તો અહીંયા આપણે પ્રોસેસ શું લીધી કે આ પદાર્થને આપણે અનંત અંતરે લઈ જવાનો છે તો અનંત અંતરની સ્થિતિ ઉર્જા ઝીરો, ગતિ ઉર્જા ઝીરો, મતલબ ટોટલ ઉર્જા ઝીરો થઈ જશે. તો કુલ ઉર્જાની જો પહેલા વાત કરીએ તો કેટલી હતી કુલ ઉર્જા, ગતિ ઉર્જા હતી હાફ એમ બી ઈ સ્ક્વેર માઇનસ સ્થિતિ ઉર્જા હતી જી એમ ઈ એમ બાય આર ઈ. ક્લિયર, માઇનસ જી એમ ઈ એમ બાય આર ઈ, અને કુલ ઉર્જા અનંત અંતરે ઝીરો થશે તો ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ આને સરખાવી દઈએ તો વીઈ ની કિંમત અહીંયાથી મળી જશે. બરાબર છે, તો નિષ્ક્રમણ ઝડપ આ કેસ આપણે ક્યારે લીધો છે, જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી પર પડેલો છે. બરાબર, તો જો પૃથ્વીની જગ્યાએ કોઈ બીજો ગ્રહ હોય તો આપણે શું કરીશું, આ સૂત્રમાં એ ગ્રહનું દળ અને એ ગ્રહની ત્રિજ્યા મૂકીશું તો એ ગ્રહ પર કેટલી ઝડપથી આપણે પદાર્થને ફેંકીએ તો જેથી એ ગ્રહના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય એની કિંમત આપણને
મળી જશે બરાબર તો જનરલ સૂત્ર છે આ જે આપણે ખાસ યાદ રાખીશું 2gm/r જ્યાં m હશે ગ્રહનું દળ અને r હશે ગ્રહની ત્રિજ્યા ક્લિયર પૃથ્વી માટે સ્પેશિયલ કેસ છે 11.2 કિલોમીટર પર સેકન્ડ કિંમત મૂકવાથી આન્સર આવશે તો 11.2 કિલોમીટર પર સેકન્ડ મિનિમમ ઝડપ આપવી પડે કે જેથી પદાર્થ ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય અને આ ઝડપને શું કહેવાય છે નિષ્ક્રમણ ઝડપ એસ્કેપ વેલોસિટી કહેવાય ક્લિયર કોઈ કન્ફ્યુઝન છે ટોપિકમાં હા સર ઓકે નેક્સ્ટ જો સેમ એવી રીતના આપણે સેટેલાઇટનું નિષ્ક્રમણની ભી વાત કરીએ બરાબર હાલ આપણે હમણાં સેટેલાઇટની ગતિનું અવલોકન જોયું કે આ એક ગ્રહ છે જેનું દળ m છે અને એની ત્રિજ્યા r છે આની આસપાસ એક કક્ષામાં એક સેટેલાઇટ પરિભ્રમણ કરે છે બરાબર સપોઝ અહીંયા એક સેટેલાઇટ છે આ રીતે એક સેટેલાઇટ છે જેનું દળ સ્મોલ m છે અને આ સેટેલાઇટ ની જે કક્ષીય ઝડપ છે એ કેટલી છે v0 છે અને એનું સૂત્ર હમણાં જ આપણે જોઈ ગયા v0 બરાબર આ અંતર કેટલું છે r છે તો v0 બરાબર √gm/rm ક્લિયર છે હવે આ સેટેલાઇટ ને પણ જો આપણે આનો વેગ વધારીએ તેવું પોસિબલ છે કે એક વેગ એવો આવશે કે જ્યાં આ સેટેલાઇટ પણ આ ગ્રહના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે બરાબર છે તો એ કેસમાં આપણે પ્રોસેસ તો સેમ ફોલો કરવાની છે કે આ સેટેલાઇટ ની કુલ ઉર્જા આપણે ઝીરો કરીશું તો સૌથી પહેલા આપણે એની કુલ ઉર્જા લખી દઈએ તો આ તંત્રની કુલ ઉર્જા કેટલી છે એની જે ગતિ ઉર્જા છે એ છે હાફ એમ વી નોટ સ્ક્વેર અને અહીંયા આપણે વેગ આપવાનો છે કેટલો વી નોટ થી તો એ શું કરે છે અત્યારે હાલ સર્ક્યુલર મોશનમાં છે કક્ષીય ઝડપ વી નોટ છે હવે આ આપણે વધારવાનો છે બરાબર તો આપણે એનો વેગ વી કરી દીધો તેની કુલ ઉર્જા થશે હાફ એમ વી સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા છે માઇનસ જી કેપિટલ એમ સ્મોલ એમ અપોન આર હવે જો આ સેટેલાઇટ આ ગ્રહના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય તો એની કુલ ઉર્જા આપણે ઝીરો લઈ શકીએ તો ઝીરો ઇઝ ઇક્વલ્સ ટુ આવશે હાફ એમ વી સ્ક્વેર માઇનસ જી એમ એમ બાય આર ક્લિયર છે તો અહીંયાથી આ એમ કેન્સલ થઈ જશે બરાબર અને અહીંયાથી જે v આવશે gm/r is equals to half v square અને અહીં આપણે લખી શકીએ કે v is equals to under root 2gm/r અને gm/r શું હતો gm/r એનો કક્ષીય ઝડપ હતી બરાબર તો અહીં આપણે લખી શકીએ કે v is equals to under root 2v0 તો જો આપણે એની કક્ષીય ઝડપ કરતા root 2 ગણી ઝડપ એને આપી દઈએ તો એ સેટેલાઇટ શું કરશે જે કંઈ પણ ગ્રહની આસપાસ પરિભ્રમણ કરે છે એને ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી છટકીને બહાર નીકળી જશે બરાબર છે તો ખાસ યાદ રાખવાનું સેટેલાઇટના કેસમાં જો આપણે નિષ્ક્રમણ ઝડપ કેવી હોય તો કેટલી થશે જે કંઈ પણ સેટેલાઇટ છે એની જે કક્ષીય ઝડપ છે એ કક્ષીય ઝડપના રૂટ ટુ ગણી ઝડપ આપણે આપવાની જેથી એ સેટેલાઇટ શું કરશે એ ગ્રહના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે બરાબર તો અહીંયા તમે જુઓ કે કેટલો વેગનો ફેરફાર આવ્યો તો જો આપણે ડેલ્ટા વી ની ચર્ચા કરીએ તો ડેલ્ટા વી કેટલો થઈ જશે રૂટ ટુ વી નોટ અને આ માઇનસ વી નોટ તો આ થઈ જશે રૂટ ટુ માઇનસ વન ઇન્ટુ વી નોટ અને રૂટ ટુ ની કિંમત 1.41 લઈ લઈએ 1.41 માઇનસ વન ઇન્ટુ વી નોટ બરાબર તો કેટલો આવશે 0.41 વી નોટ અને જો ટકાવારીમાં કહીએ તો આ થઈ જશે 41% કોના વી નોટના એટલે જેની કક્ષીય ઝડપ છે એના લગભગ 41% જેટલી ઝડપ જો આપણે વધારી દઈએ તો એ સેટેલાઇટ શું કરશે એ ગ્રહના ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે બરાબર તો ખાસ આપણે યાદ રાખવાનું કે સેટેલાઇટ નો વેગ v જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ રૂટ ટુ વી નોટ થઈ જાય તો એ કેસમાં સેટેલાઇટ ગ્રહની ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી બહાર નીકળી જશે ક્લિયર અને જો એક્ઝેક્ટ તમે રૂટ ટુ વી નોટ જેટલી વેગ વધારી દો એક્ઝેક્ટ રૂટ ટુ વી નોટ જેટલું તો પછી આ જે સેટેલાઇટ છે એનો ગ્રાફ કંઈક પેરાબોલિક જેવો થઈ જશે અને જો રૂટ ટુ વી નોટ કરતા વધારે તમે વેગ આપી દો તો એનો જે પાથ છે એ કંઈક હાઇપરબોલિક જેવો પાથ પછી લેશે બરાબર છે તો એના પર તો આપણે બહુ ચર્ચા નહીં કરી પણ ખાસ આપણે આ કેસ યાદ રાખીશું કે જો સેટેલાઇટનો કેસ આવે તો જેટલી પણ એની કક્ષીય ઝડપ છે એના રૂટ ટુ ગણી ઝડપ આપો તો એ સેટેલાઇટ જે તે ગ્રહની આસપાસ પરિભ્રમણ કરે છે એને ગુરુત્વાકર્ષિત ક્ષેત્રમાંથી ફેંકાઈ જશે ક્લિયર છે